હેલો ફ્રેન્ડ્સ, ધ દેવ્યાનીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે હોળીના તહેવારમાં જે ઠંડાઈ બનાવવામાં આવે છે તે ઠંડાઈના પાવડર એટલે કે ઠંડાઈ પ્રીમિક્સમાંથી ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવીશું. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આ આઈસ્ક્રીમ બનાવવો ખૂબ જ સહેલો છે. ચાલો આપણે આ ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં 500 ગ્રામ જેટલું દૂધ લઈ તેને બરાબર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું. અહીંયા મેં જે અમૂલ ગોલ્ડનું દૂધ આવે છે તે લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું ફૂલ ફેટ મિલ્ક યુઝ કરી શકો છો. આ આઈસ્ક્રીમમાં બરફની કણી ના રહે તે માટે તમને હું એક ટિપ્સ જણાવીશ, પણ તેના માટે વિડીયોને આખો જોવો જરૂરી છે. જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડરને દૂધમાં ઘોળીને ઉકળતા દૂધમાં નાખીશું અને સાથે સાથે તેમાં આપણે 2 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરીશું. હવે આ દૂધ થોડું ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. જ્યારે દૂધ બરાબર ઉકળીને ઘાટું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ દૂધને નીચે ઉતારી લઈશું. હવે આ દૂધને આપણે ઠંડુ કરી લઈશું. જ્યારે આ દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલી મલાઈ નાખીશું. આપણે જે ઘરે દૂધ ગરમ કરીને મલાઈ કાઢીએ છીએ તે અહીંયા મેં લીધી છે. હવે આપણે આઈસ્ક્રીમની મેઇન સામગ્રી કે જે છે ઠંડાઈ પાવડર, અહીં આપણે 2-3 ચમચી જેટલો ઠંડાઈ પ્રીમિક્સ નાખીશું. ઠંડાઈ પ્રીમિક્સનો વિડીયો મારી ચેનલ ધ દેવ્યાનીસ કિચનમાં મૂકેલો છે, તો તમે તેમાંથી આ ઠંડાઈ પ્રીમિક્સ જોઈને બનાવી શકો છો. અને સાથે જ આપણે થોડી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે નાખી શકો છો. હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે જે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર કર્યું છે તેને જારમાં નાખીશું અને તેને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. તો હવે તમે જોઈ શકતા હશો કે આપણું આઈસ્ક્રીમ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક એર ટાઇટ ડબ્બો લઈશું અને તેમાં આપણે આ દૂધના મિશ્રણને ભરી દઈશું. અહીંયા મારી ટિપ્સનો સમય આવી ગયો છે. આઈસ્ક્રીમમાં બરફ ન જામે તે માટે આપણે આ ડબ્બા ઉપર એક પ્લાસ્ટિકને આ રીતે મૂકીશું અને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દઈશું. તમે કોઈ પણ દૂધની, છાશની કે મીઠાની કોઈ પણ થેલી લઈ શકો છો. હવે આ ડબ્બાને આપણે 5-6 કલાક ડીપ ફ્રીજમાં મૂકીશું. 5-6 કલાક પછી આપણે ફ્રીજમાંથી ડબ્બાને કાઢીશું અને આ આઈસ્ક્રીમ મિક્સર જારમાં ફરી એકવાર બ્લેન્ડ કરીશું. હવે ફરી સેમ પ્રોસીઝરથી આપણે ડબ્બાને 7-8 કલાક ડીપ ફ્રીજમાં મૂકીશું. 7-8 કલાક પછી આપણે ડબ્બાનું ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકતા હશો કે આપણો એકદમ મલાઈદાર એવો ઠંડાઈ પ્રીમિક્સનો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ બની ગયો છે. તો હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ઠંડાઈ પ્રીમિક્સનો આઈસ્ક્રીમ બન્યો છે ને. તો આવો ઠંડાઈ પ્રીમિક્સનો આઈસ્ક્રીમ તમે ઘરે જરૂરથી બનાવજો અને આ હોળીના તહેવારમાં બધાને ખવડાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા નવા ને નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.